વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ગમ્મતની અંદર પેજ નંબર 29 એટલે કે 9 પ્રકરણ આવ્યા છે, બરાબર. પ્રકરણ 3 આપો અને લો, આજની તારીખ થઈ CW 24/8, બરાબર. તો તમારે ગણિતની ચોપડી ખોલવાની છે, એની અંદર મારી સાથે સમજવાનું છે, બરાબર. તો જુઓ કે હું કીટું છું, આ મારું ઘર છે. શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા એટલે કે રૂમ છે. તેમાંના કેટલા ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો? આ કીટીનું રૂમો છે, બરાબર. 100, હવે આપણે શું કરવાનું છે? એના પરથી એને મદદ કરવાની છે, બરાબર, રંગ પૂરવા માટે. તો હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. તો આ 2 નંબર છે. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2માં 10 ઉમેરું છું. આ 2 છે, હવે મેં કેટલા ઉમેર્યા છે? 10. તો જોવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ, પછી 11 સુધી, અને જમણી બાજુ એક પગલું એટલે કે સ્ટેપ 12 તરફ 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જરૂર, મને અનુસરો. તો જુઓ કે આપણે 1 હાર સુધી કૂદકો મારી શકીએ છીએ. તો 2 થી 12 સુધીનો કૂદકો મારવા આપણે કેટલા પગલાં લેવા પડે? 10, બરાબર. 10 પગલાં લીધા બરાબર છે, બરાબર. તો એ 12 નંબર પર શું કર્યું છે? રંગ. તમારે મીણીયો રંગ, એક પીળો, ગમે તે કલર હોય, એ હાથમાં રાખવાનો છે, અને જે જવાબ હું ખાલી જગ્યામાં લખાવું એ આ ખાનાની અંદર તમારે પૂરવાનો છે, બરાબર. હવે જુઓ, હવે 14 ઉપરથી 1 કૂદકો મારવાનો પ્રયત્ન કરો, બરાબર. એટલે 14 વત્તા 10, એ કૂદકો મારવાનો કીધો છે. 14 વત્તા 10 એટલે કેટલા થશે? 24. 14માં 10 ઉમેરી એટલે કે 24. એટલે આ ઓરડો રંગ કરો. તમારે 24 નંબરના ઓરડા પર શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? 22માંથી 42 સુધી 2 કૂદકા મારો, પછી ડાબી બાજુ 1 પગલું ખસો. આપણે તેને આ રીતે લખી શકીએ છીએ. આ 22માં કેટલા કૂદકા માર્યા? 2 એટલે કે 32 આવ્યા, બરાબર. પછી 2 એટલે કે 2, તેને જમણી બાજુ છે એટલે કયો અંક આવશે? 41. તો 22 વત્તા 20 એટલે કેટલા થશે? 42. ને 42માં ઓછા 1 કરે એટલે કેટલા થશે? 41, બરાબર. તો આપણે આ પરથી સરવાળા બાદબાકી શીખીશું. તમે આ રસ્તે પણ જઈ શકો. 22 પરથી ડાબી બાજુ 21 સુધી 1 પગલું ખસો, પછી 2 કૂદકા 41 સુધી. તો 22 ઓછા 1 એટલે 22માંથી 1 જાય એટલે 21. ને 21 વત્તા 20, 21માં કેટલા ઉમેરવાના? 20 એટલે કેટલા થશે? 41, બરાબર. તો અહીં જુઓ, કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. તો અહીં આપણે કીટુને શું કરવાની છે? મદદ. તો જુઓ, 34 થી 10 ઓછા એટલે, તો આપણે અહીં કરવાનું 34 ઓછા 10, બરાબર. 34માંથી 10 જાય એટલે કેટલા થાય? તો 24. નીચે આપ્યું છે 53 ઓછા 20, એટલે 53માંથી 20 બાદ કરવાના. 3 આ એકમ છે, આ 10 અંક, એકમમાં 3ના 3 0 હશે. 5માંથી 2 જાય એટલે કે 3. હવે જુઓ, 31 થી 11 વધારે છે. તો અહીં કરવાનું 31 વત્તા 11. 1 ને 1 કેટલા થશે? 2. 3 ને 1 4. કેટલો જવાબ આવ્યો? 42. 66 થી 11 ઓછા એટલે, તો 66 ઓછા 11. આ એકમ દશક, આપણે ગયા પ્રકરણની અંદર એકમ દશક શીખી ગયા, બરાબર. તો કેટલા થશે? 55. 62 વત્તા 13. 3 ને 2 5. 6 ને 1 7, બરાબર. 89 થી 23 ઓછા એટલે, એટલે શું કરવાની? બાદબાકી. એટલે 89 ઓછા 23 એટલે એકમ દશક, 9માંથી 3 જાય એટલે કેટલા રહેશે? તો આપણે અહીં કરીશું 6 8માંથી 2 જાય તો 6. કેટલો જવાબ આવ્યો? 66. 10 અને 40 વધારે એટલે, 10માં કેટલા ઉમેરવાના? 40 એટલે કેટલા થશે અહીંયા આગળ? 50, બરાબર. તો તમારે ચોપડીની અંદર મારી સાથે પેન્સિલથી લખવાનું છે, બરાબર. હવે જુઓ, અહીં છે 28માં
કેટલા ઉમેરવાના છે? 9, બરાબર. તો અહીં કેટલા થશે? 28 વત્તા 9 એટલે કેટલા થશે? અહીં લખવાના 37. 9 અને 44નો શું કરવાનો છે? સરવાળો. એટલે 9 વત્તા 44 એટલે કેટલા થશે? 53, બરાબર. આ 44 છે, 44 ને 9 એટલે 6 કરી દો એટલે કેટલા થશે? 50, ને ઉપર 3 એટલે કે 53. 98માંથી 34 બાદ કરો, બરાબર. આ કેટલા? 98માંથી કેટલા બાદ કરવાના આપણે? 98 ઓછા 34 એટલે કેટલા થશે? 8માંથી 4 જાય એટલે કે 4, 9માંથી 3 જાય એટલે કે 6 એટલે કે 64. 4 અને વધારાના 37 છે એટલે 37માં કેટલા ઉમેરવાના? 4. 37 એટલે 38 39 40 અને 41. તો અહીં કેટલા આવશે? 4 વત્તા 37 બરાબર 41. હવે જો 83માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે છે, બરાબર. તો આપણે અહીંયા આગળ શું કરવાનું છે? દશક લેવાની છે. તો આપણે એનું જુઓ, એક બાજુ ચોપડીની અંદર જુઓ, 83 ઓછા કેટલા છે 35 છે, બરાબર. આ નાની સંખ્યા છે, આ મોટી એટલે બાદ થાય નહીં. તો આપણે અહીં દશક લઈએ, અહીં 10, અહીં 8માંથી 1 બાદ કરો એટલે કે 7, બરાબર. તો જુઓ, 10 ને 3 13, 13માંથી 5 જાય એટલે કે 8, 7માંથી 3 જાય એટલે 4, બરાબર. એટલે કેટલો જવાબ આવશે? 48. તો 53 ઓછા 35 બરાબર 48 જવાબ આવે, બરાબર. આ રીતના દશક લેવાની ના ચાલે. તો હવે જુઓ કે મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે, તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તમને નિશાની કરો, જો તમને શું મળે છે. આ પણ પછીનું શું છે? ઓરડો, બરાબર. તેને શું કરીને માયાને શું કીધું છે? ખાવાની વસ્તુ, બરાબર, શોધવાની છે નંબર પર શું. હવે જુઓ પાછળ, અહીં આપણને આપ્યું છે ઉદાહરણ તરીકે, જુઓ 47 બરાબર 37 વત્તા 10, 37 વત્તા 10 કેટલા થશે? 47. અહીં આપણે 37 વત્તા 9 છે એટલે આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે. તો આપણે જુઓ, 9 અને 10 કેટલા થશે? 16 6 વધી પડી 1, બરાબર. તો આપણે મૌખિક ગણતરી કરવાની છે. 37 વત્તા 9 કરીએ એટલે કેટલા થશે? 46. હવે નીચે જુઓ, 65 ઓછા 30 એટલે કેટલા થશે? અહીંયા આગળ 35. 10માં 5 છે એટલે 5ના 5, 6માંથી 3 જાય એટલે કે 3. હવે જુઓ, 46 વત્તા 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે. હવે જે જોઈએ કે 46 વત્તા 21 છે, બરાબર. તો 6 ને 1 7 અને 4 ને 2 કેટલા થશે? 6 એટલે કે 67, બરાબર. હવે નીચે જો, તેવી જ રીતે આ કેવી રીતે કરશું? અહીં 87 ઓછા આપણે કેટલા આપ્યા છે? 30. અહીં 0 છે દશકમાં, અહીં 7 છે એટલે અહીં 7 ના 7. અહીં 1માં 3 છે ને આ બાજુ ઉપર 8 છે એટલે 8માંથી 3 જાય એટલે 5. કેટલા થયા? 57. હવે નીચે જો, 66 ખાલી જગ્યા 11 છે. તો અહીં આપણે આગળ શીખી ગયા, બરાબર. તો અહીં કેટલા કરવાના? 55. 1માં કેટલા ઉમેરવાના? આપણે 5 એટલે 66માં કેટલા ઉમેર્યા આપણે? ઓછા કરવાના છે 1 એટલે 5 એ કરો તો 1 રે. આની અંદર પણ એવું જ છે. જુઓ કે 45 વત્તા આપણે શોધવાના છે. આ કેટલા આપ્યા છે? 99, બરાબર. તો 5માં કેટલા ઉમેરે? 4 એટલે 9 આવી ગયા. 4માં કેટલા ઉમેરે? 5. કેટલા આવ્યા? 9 એટલે કે 54. હવે અહીં જુઓ, 26 છે, અહીં શોધવાના. અહીં આપ્યા છે આપણને 75 આપ્યા છે, બરાબર. તો અહીં જુઓ કેટલા છે? અહીં 6 આપ્યા છે દશકમાં, બરાબર આપણને. અને અહીં આગળ આપ્યા છે જુઓ 9, અહીં છે 4. હવે નીચે જુઓ, 21 અને આગળ શોધવાના. અહીં આપ્યા છે 35. તો અહીં આવશે 56, બરાબર. હવે આ બાજુ જુઓ, 36 બરાબર વત્તા 9 એટલે 36માં
નવમાં કેટલા 27 છે, નવમાં 27 ઉમેર એટલે કેટલા થશે 36. અહીં 40 છે અને અહીં જવાબ આપણને આપ્યો છે 76, એટલે અહીં કેટલા થશે, અહીં 6 મૂકીશું આપણે. અહીં 4માં કેટલા ઉમેરવાના, 4 પછી 5, 6 અને 7, એટલે એકમમાં 7 ઉમેરો એટલે કેટલા થશે, અહીં આગળ 3 ઉમેરવાના એટલે કે 36. અહીં 98 છે, જવાબ આપણને 98 આપ્યો છે બરાબર, અને અહીં છે 50. તો અહીં જુઓ 8 આપ્યા છે આપણને બરાબર, કેટલા છે 8. તો અહીં જુઓ 5 8, અહીં 8 ના 8, અહીં 5 ને 4 કેટલા થશે 9, એટલે કે 98. હવે અહીં જુઓ 57 ઓછા આપણે શોધીશું, જવાબ આપ્યો છે આપણને 20. તો અહીં 7 છે, અહીં 0 છે, તો અહીં કેટલા મૂકીશું આપણે, 7 બરાબર, ઉપલા 7 છે. હવે જો અહીં આપ્યા છે 5 5, ને કેટલા આપણે કરીશું, 5માંથી 3 બાદ કરી એટલે કે 3, એટલે જો ખબર ના પડે તો આ રીતના તમારે શું કરવાનું, 57 ઓછા 37, 7માં 7 જાય તો 0, 5માંથી 3 જાય તો 2, એટલે કેટલો જવાબ આવી ગયો 20 બરાબર. તો આપણે ચોપડીની અંદર આ આટલે સુધી શીખીશું બરાબર. તો તમારે નોટબુકની અંદર આ રીતના ગણિતની નોટબુકમાં આવી રીતે બોક્સ બનાવવાનું બરાબર, અને લખવાનું પ્રકરણ 3, આપો અને લો, અને આ રીતના સરવાળા અને બાદબાકી ગણવાની છે. જો સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનું છે બરાબર. થેન્ક યુ.